तो नमस्कार विद्यार्थी मित्रों, आप सबनु फरी एक बार हार्दिक स्वागत है ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस कॉमर्स विभाग धोरण 11 विषय आंकड़ाशास्त्र चैप्टर नंबर 7 निदर्शन पद्धतिओ। निदर्शन पद्धतिओनी अंदर मैं तमने छेले चर्चा करी थी समष्टि अने निदर्श विषय, समष्टि तपास अने निदर्श तपास विषय, एना उदाहरणों अलग अलग उदाहरणों चर्चा करीने पण समष्टि तपास निदर्श तपास विषयनी माहिती एकत्रित समझवाने प्रयत्न कर्यो हतो। आ प्रकारनी समझण तमे चेप्टर नंबर 1 माहितीनुं एकत्रिकीकरणमां पण मेळवी चूक्या छो। तमे पहेलुं चेप्टर व्यवस्थित रीतना भण्युं होय तो तमने ख्याल आवी ज गयो हशे के पहेला चेप्टरनी अंदर आपणे जे चर्चाओ करी हती एनी ई चर्चा पाछी चेप्टर नंबर 7 अत्यार सुधी रिपीट थई छे। बराबर, समष्टि होय, समष्टि तपास होय, निदर्श होय के निदर्शन तपास होय, आ तमाम बाबतो आपणे पहेला लेक्चरनी अंदर पण जोई हती, ई पाछू याद आवी जाय एटले आपणे 7 लेक्चरनी अंदर पण जोई हती। हवे जे आपणे अभ्यास करवानो छे, हवे जे काई पॉइंट के टॉपिकनो आपणे अभ्यास करवानो छे એ અભ્યાસ નવો હશે, કંઈક તમે નવું જાણશો, હા જાણશો તમે નિદર્શન વિશે જ કે થોડું થોડું સમષ્ટિ વિશે જ તમે જાણશો, બરાબર, પણ અત્યાર સુધી એટલે કે પહેલા ચેપ્ટરની અંદર તમે જે અભ્યાસ કર્યો હતો એ અભ્યાસ કરતાં હવે કંઈક આગળ નવું ભણવાનું છે, બરાબર। અત્યાર સુધી જે આપણે ભણ્યા 7 ચેપ્ટરમાં એ પહેલા ચેપ્ટર જેવું જ તમે ભણ્યા છો, એમાં કોઈ ખાસ નવીન વસ્તુ આવી નથી, પણ હવે તો કે હવે જે ભણવાનું છે એ ચર્ચા તો સમષ્ટિ નિદર્શ, સમષ્ટિ તપાસ, નિદર્શન તપાસની જ વાત આવશે, પણ જે તમે ભણ્યા નથી અત્યાર સુધી એમાં કંઈક નવું એડ થશે, એટલે કે અત્યાર સુધી જે નથી ભણ્યા એનાથી વિશેષ તમારે ભણવાનું થશે। તો આપણે પહોંચ્યા છીએ પોઈન્ટ નંબર 7.4 અને 7.4 શું છે તો કે આદર્શ નિદર્શના લક્ષણો, આદર્શ નિદર્શ ના લક્ષણો, કેવા તો કે આદર્શ નિદર્શના લક્ષણો। હેડિંગ વાંચો તો તમને થોડોક ખ્યાલ આવે કે શું કહેવા માગે છે, તો કે 7.4 નંબરનો જે પોઈન્ટ છે એ તમને શું કહે છે, તો કે તમારું નિદર્શ કેવું હોવું જોઈએ એની ચર્ચા, એટલે કે તમારો જે સેમ્પલ છે, તમારો જે નમૂનો છે એ કેવો કેવો હોય તો એને આદર્શ સેમ્પલ કે નમૂનો કહેવાય, એના માટેના મુદ્દાઓ આપણને આપ્યા છે। મેં તમને કીધું હતું કે નમૂનો લેવો કે સેમ્પલ લેવું એ કોઈ મન પડે એવી રીતના નથી લઈ લેવાનું, એની માટેના અમુક નીતિ નિયમો રીતો નક્કી થયેલી છે કે આ પરિસ્થિતિની અંદર તમારે આ પરિસ્થિતિના નમૂના કે નિદર્શ કે સેમ્પલ લેવાના છે, બરાબર। તો એ સારા સેમ્પલ કેવી રીતના બને અને તમે જે અભ્યાસ કરવા માગો છો અને એ અભ્યાસ કરવા માટે એ તે તમારા જે નિદર્શ છે કે જે સેમ્પલ છે કે નમૂના છે એ કેવા હોવા જોઈએ કે જેથી કરીને તમારો જે અભ્યાસ છે એ સાચા ડિરેક્શનની અંદર એટલે કે સાચી દિશામાં આગળ વધે, બરાબર છે। તો એમાં ઉપર એક ફકરો આપ્યો છે, એક હું વાંચી જાઉં છું, શું કહે છે, સમષ્ટિમાંથી પસંદ થયેલા નિદર્શ પરથી સમષ્ટિ વિષયક માહિતીના તારણો મેળવવા માટે નિદર્શ તપાસનો ઉપયોગ થાય છે। સમષ્ટિ આપણી જે પસંદ થયેલી હોય એના તારણો જાણવા હોય, સમષ્ટિ જે વિષયની માટે આપણે નક્કી કરેલી હોય એનો આપણે અભ્યાસ કરવો હોય અને એ સમષ્ટિની તમામે તમામ એકમોનો અભ્યાસ તમે ન કરી શકો તો તમારે શું કરવાનું રહે, તો કે સમષ્ટિમાંથી થોડાક નમૂના લઈ લ્યો, સમષ્ટિમાંથી થોડાક સેમ્પલ લઈ લ્યો,
સમષ્ટિમાંથી થોડાક નિદર્શ લઈ લ્યો અને એ સેમ્પલ નિદર્શની તપાસ કરી નાખો એટલે તમને તમારી સમષ્ટિ વિશેનું સમગ્ર જ્ઞાન થઈ જાય. ખ્યાલ છે ને, આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે કેમાંથી તમારે નિદર્શ લેવાનો છે, તો કે સમષ્ટિમાંથી તમારે નિદર્શ લેવાનો છે. એનો અર્થ શું? તો કે નિદર્શ લેવાની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? તો કે નિદર્શ લેવાની પ્રક્રિયા તો પહેલાં તમારી સમષ્ટિથી શરૂ થાય. નિદર્શ એમને એમ નથી લઈ લેવાતો, સૌ પ્રથમ નિદર્શ લેવા માટે સમષ્ટિનું બંધારણ કરવું પડે. સમષ્ટિનું બંધારણ એટલે તો કે તમારે કયા વિસ્તારમાંથી માહિતી લેવી છે, સેના વિશે માહિતી લેવી છે, એ પહેલાં આખી બાબતો ફિક્સ થઈ જાય, અભ્યાસનું ધારાધોરણ નક્કી થઈ જાય, તમારે કેવા પ્રકારની માહિતી લેવી છે એ બધુંય નક્કી થઈ જાય. ત્યારબાદ જો તમને એમ લાગે કે તમે તમામે તમામ આખે આખી સમષ્ટિના એકમોની તપાસ હાથ ધરી શકો એમ નથી, શું કામ? તો કે સમય, શક્તિ, ખર્ચ, સમષ્ટિના તમામે તમામ એકમોની તપાસ કરવા માટેનો નથી સમય, નથી નાણાં, અને નથી સારા આગણકોની ફોજ, કે નથી દેવા માટે એ લોકો આગણકોને દેવા માટે નથી પૈસા, બરાબર છે? અને આ મર્યાદાઓ છે, તેમ છતાં તમારે અભ્યાસ કરવો છે, તમારે પરિણામો મેળવવા છે, માહિતીનું એકત્રીકરણ કરવું છે. તો તમારે શું કરવું પડશે? તો કે તમારા નક્કી કરેલા સમષ્ટિમાંથી, કેમાંથી? તો કે તમારી નક્કી કરેલી સમષ્ટિના એકમો જે છે એમાંથી અમુક એકમોને, તમારી નક્કી કરેલી જે સમષ્ટિ છે એ સમષ્ટિના અમુક એકમોને તમે સાઈડમાં લઈ લ્યો અને એની તપાસ કરી નાખો, અને એની જે તપાસ તમે હાથ ધરો છો એના ઉપરથી તમને સમષ્ટિ વિશેનો ખ્યાલ મળી જશે. હજી એકવાર કહું, જો સાંભળો, તો કે પહેલાં તો સમષ્ટિ નક્કી કરી લ્યો, સમષ્ટિના એકમો નક્કી કરી લ્યો. સમય, શક્તિ, ખર્ચ નથી તો શું કરવાનું? તો કે તમે સમષ્ટિ તપાસ નહીં કરી શકો, તો તમારે શું કરવું પડશે? તો કે નિદર્શ તપાસ. નિદર્શ તપાસ માટે તો કે સમષ્ટિના તમામ એકમોમાંથી થોડાક એકમોની સાઈડમાં લઈ એનો અભ્યાસ કરી લ્યો, બરાબર? અને એના ઉપરથી તમે પરિણામો નક્કી કરી નાખો, અને તમારો જે કાંઈ માહિતી એકત્રિત કરવા માટેનો જે કાંઈ ઉદ્દેશ્ય છે એ તમે સિદ્ધ કરી નાખો. ખ્યાલ આવ્યો? તો આવું કંઈક છે. આમ સમષ્ટિમાંથી પસંદ થયેલ નિદર્શ, જો ચોખ્ખું કહે છે ક્યાંથી પસંદ થયેલ, તો કે સમષ્ટિમાંથી પસંદ થયેલ નિદર્શ સમષ્ટિ વિશેની માહિતી મેળવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કોણ મહત્ત્વનો ભાગ ભજવે છે? તો કે નિદર્શ ભાગ ભજવે છે. કોના વિશે માહિતી એકત્રિત કરવા માટેનો? તો કે સમષ્ટિ વિશે માહિતી એકત્રિત કરવાનો. તો કે ભાઈ, નિદર્શન તપાસ છે એ શરૂ ક્યાંથી થાય? તો કે સમષ્ટિથી જ શરૂ થાય. તમારે આખી સમષ્ટિ પહેલાં નક્કી કરી લેવી પડે, સમષ્ટિના એકમો નક્કી કરી લેવા પડે કે કયા વિસ્તારમાંથી અને સેના વિશે માહિતી એકત્રિત કરવાની. ત્યાર પછી તમને એમ લાગે કે સમય, શક્તિ, ખર્ચનો અભાવ છે, તો તમે એ સમષ્ટિના એકમોમાંથી નિદર્શ પસંદ કરી અને એની ઉપર અભ્યાસ કરી લો, અને એની ઉપરથી તમે તારણો મેળવી લ્યો. તેથી નિદર્શની પસંદગી યોગ્ય રીતે થાય તે ખૂબ જ જરૂરી છે. તમારે કરવાનું છે શું? તો કે સમષ્ટિમાંથી અમુક એકમો પસંદ કરવાના છે. એ જે તમે અમુક એકમો પસંદ કરવા માગો છો ને, યોગ્ય લોકોની પસંદગી કે યોગ્ય એકમોની પસંદગી થવી જોઈએ. જે નીચે જણાવેલ ગુણધર્મો ધરાવતો હોય તેને આદર્શ નિદર્શ કહેવામાં આવે છે. તમારે જે સમષ્ટિમાંથી અમુક એકમોની પસંદગી કરી અને તમારે સમષ્ટિ તપાસ નથી કરવી, તમારે એ સમષ્ટિના અમુક એકમોની જ પસંદગી કરી અને એની ઉપર તપાસ કરવી છે, એટલે એ નિદર્શ તપાસ થાય, બરાબર છે? તો એ નિદર્શ તપાસની અંદર જે તમારા સેમ્પલ છે, જે તમારા નમૂના છે, જે તમારા નિદર્શ છે, એ કેવા હોવા જોઈએ જેથી કરીને તમને સમષ્ટિ વિશે સાચી માહિતી મળે? જે તમારા નિદર્શન પદ્ધતિ, તમારે જે નિદર્શ લેવા છે, બરાબર છે, એ નિદર્શ, એ નમૂના, એ સેમ્પલ તમે કેવા લેવા જોઈએ કે જેથી કરી એ તમે નમૂનાની તપાસ કરી અને તમે બોધપાઠ મેળવી શકો કે તમારી આખી સમષ્ટિ કેવી હશે. ખ્યાલ આવે છે? આપણે નથી ઓલું બ્લડનું એક્ઝામ્પલ લેતા,
तो कि भाई शरीर में रहेलू तमाम ब्लड ने समष्टि कही दियो ने तमने कंईक रोग थयो होय तो तमे शू करो तो कि ई रोगनी जानकारी मेळवा माटे तमे जे लेबोरेटरी करो छो ई लेबोरेटरीनी अंदर तमे आखे आखी समष्टि नथी लई लेता એટલે કે પૂરેપૂરું બ્લડ શરીરમાંથી નથી કાઢી નાખતા તમે શું કરો છો તો કે સમષ્ટિમાંથી તમે બે ચાર પાંચ ટીપા લ્યો છો એટલે શું લ્યો તમે તો કે નિદર્શ લ્યો છો ચલાવે એ શું લ્યો છો તમે એ જે નિદર્શ લ્યો છો અને એ નિદર્શની તપાસથી તમે જાણી લ્યો છો કે તમારા આખા શરીરની અંદર શું તકલીફ છે ચલાવ્યો એટલે તમારું જે સેમ્પલ છે ને જે તમારો નિદર્શ છે ને એ યોગ્ય હોવો જોઈએ જેથી કરીને તમે જાણી શકો કે આખા શરીરમાં તમારી શું તકલીફ છે ચલાવ્યો અલ્ટિમેટલી તો તમારે સમષ્ટિ વિશે જાણકારી મેળવી છે પણ સમષ્ટિ વિશે જાણકારી મેળવવા માટેના સમય શક્તિ અને ખર્ચ પર્યાપ્ત પ્રમાણમાં નથી તો તમારે નિદર્શ લેવો પડશે અને નિદર્શ એ તમારો આદર્શ યોગ્ય હોવો જોઈએ અને એ યોગ્યતા કેમ આવશે એની માટેના આપણને નીચે પાંચ મુદ્દાઓ આપ્યા છે એ પાંચ મુદ્દાઓ ધ્યાનમાં રાખો તો તમે નક્કી તો તમે પરિપક્વ થઈ શકો કે તમારો નિદર્શ છે તમારો સેમ્પલ છે જે તમારો નમૂનો છે એ યોગ્ય છે અને એ સેમ્પલ તમને તમારા આખા બોડી વિશે પૂરેપૂરી સાચી સચોટ માહિતી આપી શકશે અલ્ટિમેટલી તમારા શરીરનો જે રોગ છે એ જ દૂર કરવો છે એટલે કે તમારી સમષ્ટિ છે એ જે રોગિત થઈ ગઈ છે એને તમારે ક્લીન કરવી છે ખ્યાલ આવ્યો આખી બાબત તો આમ છે તો પહેલો મુદ્દો શું કહે છે આપણને નિદર્શ તે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતું હોવું જોઈએ એટલે કે સમષ્ટિના બધા જ લક્ષણોનો સમાવેશ નિદર્શમાં થયેલ હોવો જોઈએ શું કહે છે નિદર્શ આ સમષ્ટિ માની લો કે ઓક્સફર્ડ સ્કૂલ ના હજાર વિદ્યાર્થી આનો તમારે અભ્યાસ કરવો છે તો તમે હજારે હજાર લોકોને મળીને તમે માહિતી એકત્રિત કરી શકો એમ નથી શું કરશો નિદર્શ લઈ લ્યો તો કે કેટલો તો કે 50 લઈ લઈએ તો સમષ્ટિના એકમો કેટલા 1000 નિદર્શ આમાંથી લીધેલા નિદર્શ કેટલા તો કે 50 આ 50 વિશે તમે માહિતી લઈ લ્યો એટલે તમને ખબર પડી જાય કે આખા ઓક્સફર્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ કેવા છે ખ્યાલ આવે છે કે હજારે હજાર વ્યક્તિને મળીને તમારી પાસે માહિતી એકત્રિત કરવા માટેનો સમય શક્તિ ખર્ચ વેળવવાનો તમારી પાસે નથી સગવડતા તો શું કરશો તો કે આમાંથી હજારમાંથી 50ને લઈ લ્યો દરેક ધોરણના 6, 7, 8, 9, 10, 11, 12 સાયન્સ કોમર્સ બધાના વિદ્યાર્થી લઈ લ્યો ABCD જે કાંઈ ક્લાસ હોય એમાંથી બધામાંથી થોડા થોડા લઈ લ્યો અને તમને ખ્યાલ આવે તમે ફક્ત એવું કરશો કે હોશિયાર વિદ્યાર્થીઓને જ લેશો તો તમને સારો સાચો અભ્યાસ નહીં મળે તમે થોડાક નબળા વિદ્યાર્થીઓ જ તમે પસંદ કરશો તો તમને અભ્યાસ સાચો મળશે નહીં શું કહે છે તો કે આ 1000 જે તમારા એકમો છે એમાંથી તમામ પ્રકારના એકમો લઈ લ્યો 6 થી લઈને 12 ધોરણ સુધી સાયન્સે લઈ લ્યો કોમર્સે લઈ લ્યો હોશિયાર વિદ્યાર્થીઓને લઈ લ્યો મધ્યમે લઈ લ્યો અને હાવ જેને એમ કહેવાય ને કે નબળા વિદ્યાર્થીઓને આ 50માં સામેલ કરી નાખો જેથી કરીને તમને સચોટ માહિતી મળે એટલે જ એવું કીધું કે તમારો જે આ નિદર્શ છે ને એ ક્યાંથી લેવાનો ખબર છે તો કે સમષ્ટિમાંથી લેવાનો આપણી સમષ્ટિ કોણ છે તો કે ઓક્સફર્ડ સ્કૂલના વિદ્યાર્થી આપણી સમષ્ટિ છે બરાબર તો તમારો નિદર્શ કોનો લેવાનો તો કે ઓક્સફર્ડ સ્કૂલમાંથી જ 50 વિદ્યાર્થી લેવાનો અને કેવા લેવાના તો કે બધા ધોરણના લેવાના કેવા લેવાના તો કે ખાલી હોશિયાર ના ના હોશિયારે લેવાના મીડિયમે લેવાના નબળાએ લેવાના બધાય ક્લાસમાંથી લેવાના સાયન્સ નહીં લેવાના કોમર્સ નહીં લેવાના
થી દસ ના લેવાના, બધાને લેવાના, અને એમ કરીને બે પાંચ બે પાંચ બે પાંચ બે પાંચ બધા ક્લાસમાંથી ભેગા કરીને 50 વિદ્યાર્થીઓ ભેગા કરો અને પછી એના વિશે માહિતી એકત્રિત કરો, તમારે જે કાંઈ અભ્યાસ કરવો છે એના વિશે. પણ કહેવાનો ભાવ જ શું, તો કે આ નિદર્શ લેવાનો ક્યાં, તો કે સમષ્ટિમાંથી. આપણી સમષ્ટિ કોણ, તો કે ઓક્સફર્ડ સ્કૂલ અને ઓક્સફર્ડ સ્કૂલના વિદ્યાર્થી જે આપણા એકમો છે. ખ્યાલ આવ્યો? બીજી સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ અને માહિતી એકત્રિત કરો અને તમે એવું માની લ્યો કે ઓક્સફર્ડ સ્કૂલમાં આવા જ વિદ્યાર્થી છે, તો એ તમારી યોગ્ય તપાસ નથી. એટલે જ એ ચોખ્ખું કહે છે અને ભાર દઈ દઈને કહે છે કે તમારો જે નિદર્શ છે ને એ સમષ્ટિનું પ્રતિનિધિત્વ કરતો હોવો જોઈએ. આપણી સમષ્ટિ આ છે, તો આમાંથી તમારે નિદર્શ લેવાનો છે. બીજી સ્કૂલ બીજા ગામના વિદ્યાર્થીઓને લેવાના નથી. શું કામ? તો કે આપણે અભ્યાસ આ સ્કૂલ અને આ સ્કૂલના વિદ્યાર્થીઓ વિશે કરીએ છીએ. અને હજારે હજાર વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તમે તપાસ કરી શકો એમ નથી, કારણ કે તમારી પાસે સમય, શક્તિ અને ખર્ચ ઓછા પ્રમાણમાં છે. એટલે ખ્યાલ આવ્યો? નેક્સ્ટ બીજું, તેની પસંદગી. તેની એટલે કોની ખબર? નિદર્શની. નિદર્શની પસંદગી યાદચ્છિક રીતે થવી જોઈએ, એટલે કે તેની પસંદગીમાં સમષ્ટિના કોઈ પણ એકમ માટે પક્ષપાત કે પૂર્વગ્રહ હોવો જોઈએ નહીં. તેની પસંદગી, તેની એટલે કોની? તો કે નિદર્શની પસંદગી. નિદર્શની પસંદગી કેવી રીતે કરવાની? તો કે યોગ્ય રીતે કરવાની, કોઈ પણ જાતના પક્ષપાત કે પૂર્વગ્રહ વગર. પક્ષપાત કે પૂર્વગ્રહ એટલે શું, તમે જાણો જ છો, મેં તમને આની પહેલાં ઘણીવાર એવું સમજાવ્યું છે કે મને, માની લો કે એઝ અ ટીચર કોઈ પણ વિદ્યાર્થીઓ વિશે સારા કે ખરાબ મંતવ્યો હોય, તો એ મારા મંતવ્યને થોપીને નિદર્શ પસંદ કરવાના નથી. જનરલી કોઈ પણ ટીચરને એવું હોતું જ નથી, કારણ કે બધા સ્ટુડન્ટો એક સમાન જ હોય છે. પણ માની લ્યો કે એવું કોક એવો ક્યારેક પ્રશ્ન આવીને ઊભો રહી જાય કે કોઈ પણ ટીચર છે એ હોશિયાર વિદ્યાર્થીઓને જ આગળ વધારતો હોય અને હોશિયાર વિદ્યાર્થીઓની જ તપાસ કરાવવા માગતો હોય, તો એ યોગ્ય નથી. તમારા શાળાના તમામ પ્રકારના વિદ્યાર્થીઓ હોશિયાર હોય, મધ્યમ હોય કે સાવ નબળા હોય, તમામ વિદ્યાર્થીઓને યોગ્ય રીતે પસંદગી કરીને પછી જ તમારે એની ઉપર અભ્યાસ કરી અને પરિણામો મેળવવાના છે. કોઈ પણ જાતનો પક્ષપાત કે પૂર્વગ્રહ રાખવાનો નથી. પછી ત્રીજું, નિદર્શ દરમિયાન અભ્યાસને અસર કરતા પરિબળોમાં કોઈ ખાસ મોટા ફેરફારો થયેલા હોવા જોઈએ નહીં. આ શું કહે છે? કે અભ્યાસ દરમિયાન અસર કરતા કોઈ ખાસ મોટા ફેરફારો ન થયા હોવા જોઈએ. ખાસ મોટા ફેરફારો એટલે, આ વર્ષ છે ને 2020, આ 2020 માટેનું જે વર્ષ છે ને એ આખી દુનિયા માટે ખાસ મોટા ફેરફારો માટેનું વર્ષ છે. આ વર્ષ છે ને 2020નું એ અસામાન્ય વર્ષ છે, સામાન્ય વર્ષ નથી. શું કામ? તો કે આવા પ્રકારના વાયરસ અને આવા પ્રકારના પેન્ડેમિક, આવા પ્રકારનું જીવન ધોરણ દર વર્ષે નથી હોતું, ક્યારેક હોય. એ 100-200 વર્ષની અંદર ક્યારેક આવું થતું હોય તો થતું હોય, આ કોઈ સામાન્ય પરિસ્થિતિ નથી. તો કહેવાનો ભાવ અર્થ શું? તો કે ભાઈ, તમે જે અભ્યાસ માટે જે કોઈ સમય, જે કોઈ નિદર્શ પસંદ કરો છો, એ સામાન્ય પરિસ્થિતિમાંથી પસંદ કરો, આવી અસામાન્ય પરિસ્થિતિમાંથી ન પસંદ કરો. તમે એમ કહો કે અત્યારનો મૃત્યુદર જોવો, તો અત્યારનો મૃત્યુદર જોવો ને તો તમને સાચો ખ્યાલ ન આવે. શું કહે? તો કે અત્યારનો મૃત્યુદર આ કોરોના વાયરસના કારણે સામાન્ય કરતાં વધારે જ હોય. તો તમે 2020ની મૃત્યુદરની માહિતી એકઠી કરીને એમ કહી દો કે ભાઈ આખી દુનિયામાં બહુ બધા માણસો મૃત્યુ પામે છે,
તો એ તમારી અભ્યાસ એ યોગ્ય અભ્યાસ નથી. શું કામ? તો કે તમે જે સમયગાળો પસંદ કર્યો છે ને એ અસામાન્ય સમયગાળો પસંદ કર્યો છે. તમારે નિદર્શનની પસંદગી સમયે તમારે આવા અસામાન્ય વર્ષ, અસામાન્ય સમય કે અસામાન્ય એકમોને પસંદ કરવાના નથી. સામાન્ય, સામાન્ય એટલે શું? તો કે જે રૂટીનમાં હાયલું જતું હોય ને સામાન્ય કહેવાય. સામાન્યની કોઈ વ્યાખ્યા ન હોય. સામાન્ય એટલે શું? તો કે ચોમાસામાં વરસાદ આવે ને સામાન્ય કહેવાય, ન આવે તો અસામાન્ય કહેવાય. ઉનાળામાં ગરમી પડે સામાન્ય કહેવાય, ન પડે તો ન અસામાન્ય કહેવાય. શિયાળામાં ઠંડી પડે એને સામાન્ય કહેવાય, ન ઠંડી પડે તો ને અસામાન્ય કહેવાય. બરાબર છે? જે રૂટીનમાં વર્ષો પહેલાંથી લઈ અને જે ઢબ પડતી આવી છે અને ભવિષ્યમાં એ જ ઢબ પ્રમાણે કામ થતું રહે એને સામાન્ય કહેવાય. ખ્યાલ આવે છે? તો કહેવાનો ભાવ અર્થ શું? તો કે તમે જ્યારે નિદર્શની એટલે કે નમૂનાની પસંદગી કરતા હોય ત્યારે એ નિદર્શ, એ નમૂનો સામાન્ય હોવો જોઈએ. સામાન્ય સમયમાંથી લેવો જોઈએ, સામાન્ય પરિસ્થિતિમાંથી લેવો જોઈએ. એ એકમ પોતે સામાન્ય હોવો જોઈએ. બહુ કંઈક આમ એક્સ્ટ્રા ઓર્ડિનરી અથવા તો બહુ નબળો એકમ તમને સાચું પરિણામ ન આપી શકે. બરાબર? આગળ ચોથું, નિદર્શનના એકમોની પસંદગી સ્વતંત્ર, નિરપેક્ષને સાદી ભાષામાં સ્વતંત્ર રીતે થયેલી હોવી જોઈએ. એટલે કે નિદર્શનના એક એકમની પસંદગીને બીજા એકમની પસંદગી સાથે કોઈ સંબંધ હોવો જોઈએ નહીં. શું કહે છે? કે નિદર્શ છે એ સ્વતંત્ર હોવો જોઈએ. તમારો જે નમૂનો છે ને એ સ્વતંત્ર હોવો જોઈએ. સ્વતંત્ર એટલે એક તમારામાંથી જ ઉદાહરણ આપો. માની લો કે તમે બે ફ્રેન્ડ એક સ્કૂટરની અંદર સ્કૂલે કે કોલેજે જતા હો. બરાબર? એ સ્કૂટર તમારા એક ફ્રેન્ડનું છે, તમારું નથી. તો થાય કેવું ખબર? ક્યારે તમારો એ ફ્રેન્ડ કોઈ પણ કારણોસર સ્કૂલે ન આવવાનું હોય ને તો તમે સ્કૂલે ન આવો. શું કામ? તો કે તમારે શું છે કે સાયકલમાં આવવું યોગ્ય લાગતું નથી. એટલે તમે શું કરો ખબર? કે ઓલો જેનું સ્કૂટર છે એ વ્યક્તિ જો સ્કૂલે ન આવે ને તો તમે સ્કૂલે રજા પાડી દો. તો તમે છે ને એ છે ને સ્વતંત્ર નથી, તમે ડિપેન્ડન્ટ છો. કોની ઉપર? તો કેલો સ્કૂટરવાળા ઉપર. ચલાવે સાખી બાબત. તો કોઈએ કોઈની ઉપર નિર્ભરતા રાખીને કાર્ય કરવાનું નથી. એટલે કે કોઈ એકમ કોઈ બીજા એકમ ઉપર નિર્ભરતા રાખતો હોય એવા નિદર્શો, એવા સેમ્પલો પસંદ કરવાના નથી. બરાબર છે? ઘણાને એવું હોય કે બારમું ધોરણ પતે ને પછી કઈ લાઈન લેવીની નક્કી ન થાય. આપણા બે ત્રણ મિત્રો જે નક્કી કરે ને એ પ્રમાણે આપણે વયા જાય તો આપણે સ્વતંત્ર નથી. કારણ કે કોકનો વિચાર આપણે કબૂલી લઈએ છીએ. એટલે કે આપણને વિચાર કરવા માટે, આપણે કોઈ પણ કાર્ય કરવા માટે કોકની જરૂર પડે છે, કોકના વિચારોની જરૂર પડે છે. એને સ્વતંત્રતા ન કહેવાય. એટલે એમ કહે છે કે તમારો નિદર્શ છે ને એ સ્વતંત્ર હોવો જોઈએ. કોઈની ઉપર નિર્ભરતા રાખતો નિર્દેશ તમારે પસંદ કરવાનો નથી. પાંચમું, નિદર્શના એકમોની સંખ્યા યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે થયેલી હોવી જોઈએ. આ સમષ્ટિ અને આ નિદર્શ, આ સમષ્ટિ અને આ નિદર્શ, આમાંથી આમાં તમારે કેટલા લોકોને લેવાના, યોગ્ય લેવાના, એનો કોઈ નિયમ નથી. MCQમાં એક પ્રશ્ન છે, એની ચર્ચા આપણે કરશું કે સમષ્ટિમાંથી તમારે કેટલા એકમોને પસંદ કરવા જોઈએ. એને જો ચોખ્ખું કીધું, યોગ્ય એટલે કે વ્યવહારિક, એટલે કે રીઝનેબલ, સામાન્ય, એની માટેનો કોઈ
पूरेपूरो सरकार द्वारा नक्की करवामां आवेलो कोई नीति नियम के कायदो नथी, योग्य। योग्य एटले शुं? तो के कॉमन सेंस नी वात आवी गई, ख्याल आव्यो? तो तमारे आमांथी आमां केटला विद्यार्थीओने लेवा, केटला एकमोनी पसंदगी करवी, मैं तो अत्यारे अहीं 50 लई लीधा छे। मैं तो अत्यारे केटला लीधा? 50, मैं 5% लीधा। तो आना 5% थाय 50, મેં કેટલા લીધા? તો કે 5% લીધા છે। એમસીક્યુમાં એક પ્રશ્ન છે, એની ચર્ચા આપણે કરશું, બરાબર। પણ તમારે નિદર્શના એકમોની પસંદગી કેવી હોવી જોઈએ? તો કે યોગ્ય હોવી જોઈએ। આ છે તમારા આદર્શ નિદર્શના લક્ષણો, તમારા આદર્શ નિદર્શના લક્ષણો આ છે। તમારો નિદર્શ આવો કંઈક હોવો જોઈએ, ચાલ્યો? આ 5 પોઈન્ટને સંતોષતો તમારો નમૂનો સેમ્પલ હોવો જોઈએ, તો આને યોગ્ય આદર્શ નિદર્શ કહેવાય। જો આના આ 5 પોઈન્ટમાંથી તમે કોઈ પણ 1-2 પોઈન્ટ તમે અવગણના કરો, તો તમારો નિદર્શ, તમારું સેમ્પલ, તમારો નમૂનો એ યોગ્ય નથી। અને તમે યોગ્ય નમૂનો પસંદ ન કરો તો તમારા સમષ્ટિ વિશેનો અભ્યાસ એ અધૂરો અથવા તો અયોગ્ય અભ્યાસ તમને મળે, ચાલ્યો? તો તમારા આ હતા આદર્શ નિદર્શના લક્ષણો, એકવાર વાંચીને સમજી લ્યો। પછી આગળ નેક્સ્ટ, સમષ્ટિનું કદ નક્કી કરતી વખતે 7.5 કોનું કદ? નિદર્શનનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, આ નિદર્શનનું કદ કહેવાય। આ લેતી વખતે કેટલા વ્યક્તિઓ લેવાના છે એ લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ 7.5। તો પહેલું શું કહે છે કે તમારે એ વસ્તુ જોઈ લેવું જોઈએ। પહેલું શું કહે છે આપણને? તો કે સમષ્ટિનું કદ અને અભ્યાસનો વ્યાપ, આ લેતા વખતે, એટલે કે આ લેતા વખતે એટલે આ કોણ છે? તો કે નિદર્શનનું કદ, આ 50 જણા છે ને, અને તમે નિદર્શના એકમો પણ કહી શકો, અને બરાબર આ કેવડો એકમો લેવા? અહીંયા મેં 50 લીધા, 100 લેવા, 150 લેવા, 200 લેવા, 50 લેવા, 30 લેવા, 20 લેવા, 5 લેવા। આ જે નિદર્શનનું કદ છે એ લેતી વખતે કેવી કેવી આપણે બાબતોને ધ્યાન રાખવું જોઈએ? બીજું કે આ તો મેં ઓક્સફર્ડ સ્કૂલનું ઉદાહરણ આપ્યું છે। ઓક્સફર્ડ સ્કૂલનું ઉદાહરણ એટલે છે ને બહુ નાની સમષ્ટિ થઈ, અને બધા એકમો આ બિલ્ડિંગની અંદર જ હશે, બધા એકમો આપણને આ બિલ્ડિંગની અંદર જ મળી જાય। ક્યારેક એવું બને કે સમષ્ટિનો વ્યાપ બહુ મોટો હોય, આખો રાજ્ય, આખા દેશ વિશેની માહિતી, આખી દુનિયા વિશેની માહિતી। તો જ્યારે આવી રીતના જ્યારે માહિતીનો વ્યાપ એટલે કે સમષ્ટિનો વ્યાપ બહુ મોટો હોય ને, ત્યારે આ કદ કેવડું લેવું, ત્યારે આ એકમો કેવા લેવા અને કેટલા લેવા એની વિશેની આપણને માહિતી સાજા કરી છે। જો શું કહે છે, તમારે પહેલાં એ જાણી લેવું પડે નિદર્શ લેતા પહેલાં કે સમષ્ટિનું કદ અને અભ્યાસનો વ્યાપ કેવડો છે, સમષ્ટિ કેવડી મોટી છે અને અભ્યાસનો વ્યાપ શું છે, એ તમારે જાણી પછી તમારે સેમ્પલ લેવા જોઈએ। એ જાણ્યા વગર તમે મભમ કોઈ પણ વસ્તુની માહિતી લીધા વગર તમે એટલે કે સમષ્ટિ વિશેની માહિતી લીધા વગર તમે નિદર્શ લેવા માંડો એટલે કે નમૂના લેવા માંડો એવું ન કરવું જોઈએ। બીજું
समष्टिनी विषमांगता, विषमांगता एटले शुं खबर? विविधता। समष्टिनी विषमांगता, विषमांगता शब्द पर बॉक्स स्क्रीन पर लखी नाखवुं जोईए पाठ्यपुस्तक में विविधता, बराबर छे। तो समष्टिनी विषमांगता एटले के समष्टिना एकमोना चल लक्षणनी किंमतों में रहेलू चलन, चलन एटले फेरफार, बराबर छे। तो तमारे समष्टिनी अंदर रहेली विविधता तमने खबर होवी जोईए, ख्याल आवे? समष्टिनी अंदर विविधता होय, बधी वस्तु तमे छे ने आ दुनियानी अंदर तमाम जड़ वस्तुओ छे ने, जड़ वस्तु एनी अंदर कोई विविधता लगभग जोवा नथी मळती, पण ए सिवायनी तमाम वस्तुओनी अंदर विविधता जोवा मळे। विविधता वगरनी प्रकृति ज न होय, विविधता अने परिवर्तन तो आवता ज रहता होय। એ પછી માણસ હોય, જાનવર હોય, ખેત પેદાશ હોય કે વોટ એવર કોઈ પણ વસ્તુ હોય, ચલાવે છે। એટલે વિવિધતા તો રહેવાની છે, પરિવર્તન રહેવાનું છે। એ પરિવર્તન, એ વિવિધતા વિશે માહિતી તમારી પાસે હોવી જોઈએ, ક્યારે? તો કે તમે જ્યારે આ નિદર્શ લેતા હોય ને ત્યારે, તમે જ્યાં નમૂના લેતા હો ને ત્યારે, આ તમામ પ્રકારની માહિતીને ધ્યાનમાં રાખીને પછી તમારે સેમ્પલ નમૂના લેવાના છે। ઓકે, ત્રીજું, તમારે જાણી લેવું જોઈએ જો કે સમય, શક્તિ અને નાણાં ખર્ચવાની તાકાત તમારી કેટલી છે, ચલાવે? એક ઉદાહરણ આપું, જનરલી કાર લેવાનો શોખ આ દેશમાં બધાને છે, અને એમાંય થોડીક લક્ઝરી કાર લેવાનો શોખ તો બધાને છે, સારી એસી, મોટી જગ્યા, પાવર સ્ટેરિંગ, પાવર વિન્ડો, મસ્ત આમ ડેક્સની ઉપર હાઈ ક્લાસ એક મોટી સ્ક્રીન લગાડેલી હોય, રિવર્સ લેવું હોય તો તમે રિવર્સ ગિયરની અંદર નાખો એટલે તમારા પાછળનો કેમેરો ચાલુ થઈ જાય, અને હવે તો એવી ઈચ્છા થઈ ગઈ છે કે ઓલી મેન્યુઅલ કાર જેમાં ગિયર ફેરવવા પડે એવા ગિયરની, ઓટોમેટિક કારની ઈચ્છા છે, એટલે નિરાંત કમ્ફર્ટેબલ હોવી જોઈએ, નાના મોટા રોદાને ધ્યાનમાં ન લઈએ એવી કાઢે, પિકઅપ બહુ જોરદાર હોવું જોઈએ, બરાબર? આવું બધું હોય, બરાબર? પણ તમારે પહેલાં એ જોઈ લેવું પડે કે તમારા ખિસ્સામાં કેટલા છે, ચલાવે છે। તમારે એ બધું કરતાં પહેલાં તમારે જાણી લેવું જોઈએ કે તમારી કેપેસિટી કેટલી છે। એ જ રીતે તમારે આ તપાસ હાથ ધરવી હોય, નિદર્શન તપાસ હાથ ધરવી હોય, તો તમારે આ બધું જાણી લેવું જોઈએ તમારી પાસે સમય કેટલો છે અને નાણાકીય સાધનોની અને નિષ્ણાંત તજજ્ઞોની એટલે કે આગણકોની ઉપલબ્ધતા કેટલી છે, તમારે બધું જાણી લેવું જોઈએ। ઈચ્છા તો બધી માણસની ઈચ્છા તો ચંચળ બહુ આગળ સુધી પહોંચી જાય કે આમાં આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, બંગલો હોવો જોઈએ, ફાર્મ હાઉસ હોવું જોઈએ, ગાડી હોવી જોઈએ, નોકર ચાકર હોવો જોઈએ, કામની જરૂર જ ન પડવી જોઈએ, ઈચ્છા તો માણસની ખૂબ હોય, પણ પહેલાં તમારે તમારા ખિસ્સામાં જોઈ લેવું પડે કે ભાઈ છે કે નહીં આપણી પાસે કાંઈ એ બધું અફોર્ડ કરવા માટેનું, જેટલું હોય એટલું કરવાનું, એટલે કે જેટલું તમે અફોર્ડ કરી શકો એટલું કાર્ય કરવાનું। એવી જ રીતના તમારે જ્યારે આ નમૂનો લઈ અને એની તપાસ હાથ ધરવાની થાય ત્યારે આ બધી વસ્તુ જોઈ લેવાની, સમય શક્તિ ખર્ચ કેટલો છે, ખ્યાલ આવે છે। ચોથું, નિદર્શ પરિણામોની ચોકસાઈનું અપેક્ષિત ધોરણ, તમે જે કોઈ પણ અભ્યાસ કરો છો નિદર્શન તપાસ દ્વારા એની અંદર ચોકસાઈનું અપેક્ષિત ધોરણ કે ભાઈ આ અમારું લેવલ છે, કે ભાઈ એમ ન કહેતા હોય કે ભાઈ અમારે આમ જેને કહેવાય ને કે અમારે જીવન જીવવા માટે અમારા આટલા નિયમ છે, કોઈથી ખોટું નહીં કરું, કોઈના પૈસા નહીં લેવું, ચોરી નહીં કરું, મારું સ્ટાન્ડર્ડ છે એમ, અમારું કંઈક લેવલ છે એમ, બરાબર? તો તમારું નિદર્શ લઈ અને તપાસ કરવા માટેનું કંઈક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ, બરાબર? હવે આ પ્રકારનું જ કાર્ય કરવું છે, બરાબર? કોક તમે માર્કેટની અંદર જાઓ ને
આમ બેકાર વસ્તુના બેતા જ બાદશાહ હોય, એટલે કોક વેપારી છે ને હાવ ભંગાર વસ્તુ વેચવાના બાદશાહ હોય, અને અમુક વેપારી હોય ને આમ ક્લાસિક વસ્તુ વેચતા, એની પાસે જાઓ એટલે તમે પૈસાથી કોક વાર તમે વધારે એને દઈને આપી જાઓ, જે ક્લાસિક સારી વસ્તુ વેચતા હોય ને તમે પૈસા ક્યારેક એને વધારે દેવા, પણ તમને એ જે વસ્તુની જે ગુણવત્તા આપે ને એમાં તમારે કોઈ પણ જાતની જોડવાની જરૂર જ નથી. એવી રીતના એક સ્ટાન્ડર્ડ સેટ કરેલું હોય છે કે નિદર્શની ચોકસાઈ બહુ વ્યવસ્થિત હોય છે કે ભાઈ આટલા પ્રકારનું આ લેવલનું કામ કરવું છે મારે, નીચલા લેવલનું કામ કરવું નથી. માહિતી એકત્રિત કરવી છે, અભ્યાસ કરવો છે, પણ એ અભ્યાસની અંદર કરવા પાત્ર નથી કરતો, કરવા ખાતર નથી કરતો. ભવિષ્યના નિર્ણયો આ નિદર્શ તપાસના આધારે લેવાના છે. તો ચોકસાઈ અને એક લેવલ જાળવીને હું કાર્ય કરીશ, ભલે એની માટે ગમે એટલી મહેનત કરવી પડે, બરાબર. તો આવું કંઈક છે તમારા નિદર્શનું કદ નક્કી કરવા માટેના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. હવે તમને નિદર્શન પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ પોઈન્ટ નંબર 7.6, નિદર્શન પદ્ધતિઓ. કેટલી છે ખબર છે? 3. એક સરળ, એક સ્તરિત અને એક પદિક. 3 રીત છે. સરળ યાદચ્છિક નિદર્શ, બીજું સ્તરિત, યાદચ્છિક નિદર્શ, અને ત્રીજું પદિક, યાદચ્છિક નિદર્શ. સરળ, સ્તરિત અને પદિક આ 3 રીત દ્વારા નિદર્શન લેવામાં આવે છે, એટલે કે નમૂના એકઠા કરવા માટેની, નમૂના ભેગા કરવા માટેની, સેમ્પલ લેવા માટેની મુખ્યત્વે 3 રીત છે. કઈ કણ કઈ કઈ? તો કે સરળ યાદચ્છિક નિદર્શ, સ્તરિત યાદચ્છિક નિદર્શ અને પદિક યાદચ્છિક નિદર્શ. તમને એક વાક્યના સવાલ જવાબની અંદર પૂછાઈ શકે કે નિદર્શન પદ્ધતિઓ કેટલી, તમારે લખવું પડે 3, અને એમ પૂછે કે કઈ કઈ, તો તમારે લખવું પડે આ 3. ચાલ આવ્યો? તો આ 3 રીત છે, એમાંથી અમુક રીત આપણને આ વર્ષે કટ કરી નાખી છે. તમે જાણો છો અભ્યાસક્રમની અંદર થોડોક ઘટાડો આવ્યો છે, બરાબર. તો આવતા લેક્ચરની અંદર આપણે આ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ ભણશું, એના લાભ અને ગેરલાભે ભણશું, અને ત્યાર પછી આ બે રીત જોવી કે ન જોવી એની આપણે ચર્ચા કરીશું. કારણ કે આપણા અભ્યાસક્રમની અંદર એ તમને લખાયું છે એ પ્રમાણે એમાં આપણને અભ્યાસક્રમની અંદર એ બાદ કરીને આપ્યું છે, એટલે ખ્યાલ આવે છે. આપણા અભ્યાસક્રમની અંદર એ પોઈન્ટ કાઢી નાખેલા છે, તમે ખબર જ છે, તમને મેં લખાયું હતું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે. જો એ લોકોએ સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ આ કેન્સલ કરી નાખી છે, અને પદિક નિદર્શન, પદિક યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કેન્સલ કરી નાખી છે. ઇન શોર્ટ આ બે કેન્સલ છે. આપણે આ એક જ ભણવાની છે, આ ભણી અને લાભ ગેરલાભ જે કાંઈ હોય, અથવા તો આના જે કાંઈ પેટા પ્રકાર આવતા હોય તો એ જોઈ લેવાના છે. ખ્યાલ આવ્યો? તો તમને કહો કે એક વાક્યમાં એવું પૂછી શકે કે ભાઈ કેટલી પદ્ધતિ છે, તો તમારે કહેવું પડશે 3, ભલે ને આ વર્ષે ભણવાની નથી પણ છે તો 3 જ. ને કઈ કઈ? તો તમારે લખવું પડશે સરળ, સ્તરિત અને પદિક યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, બરાબર. તો આજના આ લેક્ચરની અંદર આટલું રાખીએ, નિદર્શન પદ્ધતિઓની 3 પદ્ધતિ, એમાંથી આપણે આ એકમાત્ર ભણવાની છે અને એના દાખલાઓ પણ ગણવાના છે. તો આપણે આ ભણી, એની જો કોઈ પેટા રીતો હોય તો એ ભણી, એના લાભ કે ગેરલાભ આપ્યા હોય તો એ ભણી, અને પછી આ બે રીતને આપણે ભણવાની નથી. જો આની ઉપર આપણને જો કાંઈ નાના નાના દાખલા આપ્યા હોય તો એ આપણે જોવાના છે, બરાબર. તો આજના આ લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ, અને પછીના લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી આભાર.